ಇದ್ದರು, ಸಾದಾ ವರ್ತಮಾನ ಕಾಲದ ಇದ್ದರು. ಕೇವಾ ಶಬ್ದ ಶಬ್ದ ಸ್ಥಾನ ಶೂ છે, કઈ સ્થિતિમાં આ શબ્દ વપરાય છે એની માહિતી મેળવવાની છે. એટલે કે ચોક્કસ સ્થાન અને ચોક્કસ સ્થિતિ વિશેની માહિતી આપણે પાઠમાં શબ્દો માટે જાણવા જઈ રહ્યા છીએ. ખૂબ જ અગત્યની વાત અહીંયા થઈ રહી છે. કેસ બાબતે સિમ્પલ પ્રેઝન્ટ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ જેની અંદર જોઈએ તો શબ્દોની વાત કરીએ તો આ કાળમાં ઓલવેઝ વર્બેજ એટલે આવે છે નેવર. નેવર એટલે ક્યારેય, એવરી ડે એટલે દરરોજ, સમટાઈમ્સ કેટલીક વાર, હાઉ ઓફન કેટલી વાર, કેટલીક વાર અને કેટલી વાર એમાં થોડો ફરક છે, વગેરે શબ્દો જોવા મળે છે એટલે કે વપરાય છે. હવે આ શબ્દોનું સ્થાન ક્યાં, વાક્યમાં આ શબ્દો કઈ જગ્યાએ આપણે મૂકવાના છે એ પણ સુનિશ્ચિત કરી દીધેલું છે નિયમ મુજબ. ઓલવેઝની વાત કરીએ, હંમેશા કરતાની પાછળ મૂકે છે. જ્ઞાન જો તમારે કરતા શોધવાનું તો નક્કી કરવાનું હોય છે અને એની પાછળ ઓલવેઝ વપરાય છે. અહીંયા એક વાક્ય આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ. આઈ ઓલવેઝ વિઝિટ ટેમ્પલ, હંમેશા મંદિરની મુલાકાતે જાઉં છું, તો મુલાકાત લઉં છું, તો ઓલવેઝ તો એની જે જગ્યા છે કરતાની પાછળ થાય કરતા છે જોઈ શકો છો. બીજો શબ્દ છે નેવર. નેવરનો મતલબ છે ક્યારેય. નેવરની જગ્યા કરતા પછી એટલે કે સેમ ટુ સેમ ઓલવેઝની માફક જ અહીંયા સ્થિતિ છે, કરતાની પાછળ થશે. કંઈ જોઈ શકો છો હી કરતા છે, હી નેવર ગોસ. હવે ત્રીજો પુરુષ આવે તો ગુરુ ગોસ થયું છે, તમે જોઈ શકો છો ત્રીજો પુરુષ એક વચન. હી નેવર ગોસ ટુ ટેમ્પલ, તે ક્યારેય ટેમ્પલમાં એટલે કે મંદિરમાં જતો નથી. તો અહીંયા પણ આપણે એક્ઝામ્પલ દ્વારા જાણી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ કે નેવરની જગ્યા છે એ કરતાની પાછળ છે. એવરી ડે એટલે કે દરરોજ. વાક્યની શરૂઆતમાં મુકાય, વાક્ય શરૂ થતું હોય ત્યાં અથવા વાક્યના અંતે એટલે કે વાક્ય પૂરું થતું હોય ત્યાં મુકાય છે. એક્ઝામ્પલ જોઈએ તો સી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, તે દરરોજ સ્કૂલે જાય છે. ત્યાં તો એ જોઈ શકો છો સ્કૂલ પછી અંતે એવરી ડે મૂકેલું છે. આ વાક્યની શરૂઆતમાં જ, આ વાક્યની શરૂઆતમાં પણ તમે એવરી ડે મૂકી શકો છો. દાખલા તરીકે એવરી ડે સી ગોઝ ટુ સ્કૂલ, કોઈ ફરક પણ એનું સ્થાન આપણે છેલ્લે અથવા શરૂઆતમાં રાખવું જરૂરી છે. ત્યાર પછી ચોથો શબ્દ સમટાઈમ્સ, એટલે કેટલીક વાર. સમટાઈમ્સની વાત કરીએ તો આ જ સ્થિતિ અહીંયા છે, એટલે કે એવરી ડે ની જે સ્થિતિ છે એ જ અહીંયા સમટાઈમ્સમાં છે. વાક્યની શરૂઆતમાં કે વાક્યના અંતમાં એને મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ સમટાઈમ્સ આઈ ટોક વિથ માય અંકલ, કેટલીક વાર હું મારા કાકા સાથે વાત કરું, દરરોજ નહીં કોઈ કોઈ વાર કેટલીક વાર. એટલે અહીંયા તમે જોઈ શકો છો વાક્યની શરૂઆતમાં સમટાઈમ્સ મૂકું છું, આને પણ અંતે મૂકવું હોય તો આ રીતે બનાવી શકાય. આઈ ટોક વિથ માય અંકલ સમટાઈમ્સ, બંને વાક્યો સાચા છે. હાઉ ઓફન કેટલી વાર, હાઉ ઓફન તમને હાઉ જોતા જ ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા પ્રશ્નાર્થની વાત છે. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો હાઉ ઓફનનો પ્રયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે હાઉ ઓફન ડુ યુ ટેક બ્રેકફાસ્ટ, ઇન અ ડે દિવસમાં તમે કેટલી વાર બ્રેકફાસ્ટ લો છો. મિત્રો શરૂઆતમાં તમને પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે માહિતી આપી, બેઝિક નોલેજ આપવાની મેં કોશિશ કરી. સેકન્ડ પાર્ટની અંદર શેના ઉપરથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નક્કી થાય અથવા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યમાં કયા કયા શબ્દો આપણને જોવા મળે છે એની વાત કરી. એ શબ્દો આપણે પ્રયોગ કરવા હોય તો એને કઈ સ્થિતિમાં કઈ જગ્યાએ મૂકવામાં આવે છે એની માહિતી આપણને આ સેકન્ડ સિઝનમાં મળી. દોસ્તો આશા છે
જોતા જોતા તમારે નોટ અને પેન હાથમાં રાખવાની છે. જરૂરી અને નવી લાગતી